नमस्कार, वडोदरा न्यूज नेटवर्क में आपनुं स्वागत छे। ने हाल कोरोना संकटनी वच्चे तमाम लोकोने कंईक ने कई रीते असर थई छे, अने तेवामां सौथी वधारे जो कोईने असर थई होय तो ते कलाकारो छे। तबला वादक तबला पर जे रीते तेओ थाप आपता हता, अने आजे तेओ रेडीमेड गार्मेंटनुं ऑनलाइन वेचाण करीने पोतानुं घर चलावे छे। तुषार व्यास आपणी साथे छे। तुषार भाई, આ જે તમે ચાલુ કર્યું, તમારા હાથમાં આ કપડાં, પહેલા તો તબલા હોતા હતા, અને તમે કલાકાર છો, બરાબર, કલાકારને આવું કરવું પડે, શું કહેશો? પરિસ્થિતિ એવી વિકટાઈ એટલે કરવું પડ્યું, અને પ્રોગ્રામ ઘણા સારા ચાલતા હતા અને આગળ પણ ઘણું કામ હતું, પણ કોરોનાની મહામારીને કારણે બહુ તકલીફ પડી અમને, અને પછી બીજું કંઈ મારી પાસે હતું નહીં, એટલે મીન્સ કોઈ વસ્તુ હતી નહીં કે શું કરી શકું, કે જોબ મને ફાવ્યું હતું નહીં, કારણ કે મારા પ્રોગ્રામ એટલા ચાલતા હતા, આઉટ ઓફ સ્ટેશન મારા ઘણા શો ચાલતા હોય, એટલે જોબમાં મને સેટ થતું નહોતું. પછી કોરોનાની જે મહામારી આવી એમાં બહુ તકલીફ પડી, 2-2.5 મહિના જે લોકડાઉન પડ્યું એમાં. પછી મારા એક મિત્રે મને સજેસ્ટ કર્યું કે ભાઈ શું છે હમણાં તારે હાલચાલ કેવો છે? મેં કીધું બસ હમણાં તો એઝ ઇટ ઇઝ કશું છે નહીં, મેં કીધું ઘરે જ છું. તો એને મને કીધું કે ભાઈ આ રીતે મારી પાસે માલ છે, જો તારે સેલ કરવો હોય તો. એટલે પછી એને મને એક મદદ કરી, મેં કીધું જો હું ટ્રાય કરી જોઉં, મેં કીધું, અને પછી મને ઓનલાઈન બિઝનેસ વિશે થોડી એને માહિતી આપી કે ભાઈ આ રીતે તું કર, એક બ્રોડકાસ્ટ બનાય, એક ગ્રુપ બનાય તો તારું ચાલશે. અને અત્યારે ઠીક છે, ચાલે છે, મીન્સ આપણો શું કહેવાય, ગુજરાન ચાલે છે. તુષારભાઈ, માનો કે આ ના હોત તો પછી મારે કોઈ બી જગ્યાએ જોબ માટે ટ્રાય કરવો પડત, અને અત્યારે પરિસ્થિતિ બહાર એવી છે કે અત્યારે કોઈને જોબ પણ નથી મળતી. બીજી વસ્તુ કે જે લોકો બિચારા જે રેગ્યુલર જોબ કરતા હતા, અત્યારે એ લોકોને પણ જોબ પરથી બધાને એ કરે છે. તુષારભાઈ, લોકો જ્યારે અમે કલાકારો સાથે વાતચીત કરી ત્યારે લોકોને એવું કહેવું છે કે એક સમય હતો જ્યારે તમે સ્ટેજ પર બેસતા હતા તો નોટોનો વરસાદ થઈ જતો, આજે ક્યાં ગયા લોકો? એના વિશે મારે કશું કહેવું નથી સર, કારણ કે પબ્લિક બધું જાણે જ છે. જો બધી સરકારે બધી છૂટ આપી છે કે ભાઈ, અને બીજી વસ્તુ સરકારે ખુદ પબ્લિકને કીધું કે હવે તમે આત્મનિર્ભર બનો, બરાબર છે, સરકાર પબ્લિક માટે બધું વિચારે છે, તો અમારા કલાકારો માટે કેમ નહીં? અત્યારે દરેક કલાકાર પરિસ્થિતિ એવી આવી છે કે કલાકાર પોતાના ઇન્સ્ટ્રુમેન્ટ વેચવાની એ થઈ ગયો છે. તમને તો એક સમાજમાં જોવા જઈએ તો રાજાના સમયથી, જ્યારે રાજવી સમય હતો, કે ભાઈ ભગવાનના દરબારો હોય ત્યાં બી એક વાજિંત્ર જે વગાડતા હોય, લોકોને એક મહત્વ સ્થાન હોય, બરાબર, તમામ જગ્યા પર એમનું એક સ્થાન હોય કે અહીંયા આગળ આ લોકો બેસીને સંગીતના સુરો રેલાવશે. તો આજે આ કન્ડિશનમાં કેમ લોકો તમને ભૂલી ગયા? શું કહું એના વિશે સર, તમે કહો મને. જ્યારે કલાકારને કામ મળે, ને જ્યારે કલાકારને શું છે, કલાકાર પૈસા તો છે જ, પણ કલાકાર છે ને એની કદર, એની કદરદાનનું ભૂખ્યું હોય છે કે ભાઈ બસ અમે આજે પ્રોગ્રામ કરીએ છીએ, લોકો અમને એપ્રિશિએટ કરે છે. આજે નવરાત્રિ આવી રહી છે, બધા કલાકાર ઘરે છે, શ્રાવણ મહિનાથી અમારી સિઝન સ્ટાર્ટ થાય, શ્રાવણ મહિનાથી માંડીને છેક ફેબ્રુઆરી માર્ચ સુધી અમારી જે વેડિંગ સિઝન હોય, ઘણું કામ હતું, એડવાન્સમાં બુકિંગ બી સારા હતા, પ્રોગ્રામ બી સારા હતા, પણ કોરોનાના હિસાબે બધું અમારું આખું ફેલ થઈ ગયું બધું. તો સર ભાઈ, આ મારો બીજો સવાલ એ જ હતો કે આજે જ્યારે તમે તબલા વગાડતા હતા, લોકોની વાહવાહ મળતી હતી, પૈસા પણ મળે ને વાહવાહી પણ મળે, એટલે બંને સુખ મળે. હવે આ તમે કરો છો, આમાં માત્ર પૈસા મળે, આમાં કોઈ કદરદાન વાહવાહી નહીં, તો સેટિસ્ફેક્શન આવે છે? યાદ કરીએ સર, અમારો પાસ્ટ યાદ કરીએ, જ્યારે તબલા લઈને બેસીએ, અમારા ઓલ્ડ વિડીયો જોઈએ યુટ્યુબ પર, ત્યારે બધું બહુ મિસ કરીએ છીએ, પણ અત્યારે હવે જે સમય છે આપણે એની સાથે જીવવું પડે છે. હવે વાત ચાલે છે કે નવરાત્રિમાં ક્યાં છૂટ મળી શકે છે, આ સમાચાર જ્યારે તમારા સુધી આવ્યા કેવું લાગે? આનંદ થયો સર, પણ હવે સરકાર હજુ પરફેક્ટ નિર્ણય લીધો નથી, કારણ કે જાણવા એવું મળ્યું સોશિયલ મીડિયા પર એવું કે સરકાર છૂટ આપી શકે છે. અચ્છા ચલો, સરકાર છૂટ આપશે, પણ આ જોકો શું કરશે? આજે બજારમાં તમે ક્રાઇસિસ જુઓ, આજે કોણ સ્પોન્સર મળશે? ગરબા લોકોને કરવા છે, ગુજરાતીઓ તો ગરબાના શોખીન છે, અને ગુજરાતીઓને ગરબા મળે તો પછી બીજું જોઈએ શું. પણ બજારમાં જે મંદી, જે ક્રાઇસિસ ચાલુ છે, તો આયોજકો બી અત્યારે સંકટમાં છે કે ભાઈ આપણે ગરબા કરવા છે, પણ આજે પૈસો ક્યાંથી લઈશું? એટલે તકલીફ તો ત્યાં પણ ઊભી થાય છે કે ભાઈ ચલો, સરકાર કદાચ છૂટ આપે કે ભાઈ ચલો ગરબા કરવાના છે, બહુ સારી વાત છે કલાકારોને, એક આજે 5 મહિના પછી એક સ્ટેજ મળશે જેથી અમારા બાળકોની, અમારી બી દિવાળી સુધરશે, પણ તકલીફ ત્યાં છે કે આયોજકો ઊભા થશે કે નહીં એમ. તો સર ભાઈ, બાળકોની તમે વાત કરી, તો જે પરિસ્થિતિનું નિર્માણ કોરોના થયું, અને જ્યારે ખબર પડી કે હવે તો લોકડાઉન છે અને પ્રસંગો નહીં જ થાય, ઘરની પરિસ્થિતિ કેવી હતી? બસ ઘણા ઘણા મિત્રોએ મને મદદ કરી, મને કીટ આપી ગયા, ઘણી મદદ કરી. એટલે મારા માટે બહુ સંકટવાળો સમય હતો,
તમે ભાવુક થઈ ગયા છો. આ જ્યારે આપણી સાથે કોઈ એવી ઘટના બનતી હોય ત્યારે જ માણસ મજબૂત થાય છે. કોઈ દિવસ વિચાર્યું તું કે હું ગાર્મેન્ટ્સ બી વેચું? ના સર, બિલકુલ મેં લાઈફમાં નહોતું વિચાર્યું કે હું કપડાનો ધંધો કરીશ. પણ મિત્રની મદદથી આજે એક પ્લેટફોર્મ પકડ્યું છે અને ઘણા મિત્રોનો સપોર્ટ બી છે કે મારી પાસે લઈ જાય છે મારી પરિસ્થિતિ જોઈને. હવે શું આગળ પ્લાન? હવે શું? બસ હમણાં તો આ છે, બીજું કશું છે નહીં મારી પાસે. તમે જેમ કહો છો કે સરકાર કશું કરે, તમારા પણ જે આગેવાનો હશે, તમારા ગ્રુપના બધા આગેવાનો હશે, શું ડિમાન્ડ એટલે શું હોવું જોઈએ તમારામાં? બસ અમારી એ જ કે જ્યારે તમે જો આટલી બધી છૂટ આપો છો દરેક વસ્તુમાં, આજે તમે મેરેજમાં બી તમે અનલોક કરી નાખ્યું છે, તો બસ ખાલી કલાકારની સામે જુઓ કે અમને એક સ્ટેજ મળે અને જે અમારું કામ ચાલતું હતું એ બસ. તો શું છે કે આજે મારી તો વાત છોડો, પણ એવા મારાથી બી જે ઘણા કલાકાર છે જે મારા કરતાં બી ખરાબ પરિસ્થિતિ છે, તો આજે કામ સ્ટાર્ટ થશે તો દરેકના ઘરમાં રોજીરોટી મળશે, બીજું કંઈ નહીં. ખૂબ ખૂબ આભાર તુષારભાઈ તમારો. તુષારભાઈ વ્યાસ છે, તબલા વાદક છે, અને તેમની તબલાની થાપ પર લોકો નાચતા હતા, ઝૂમતા હતા, તેમને વાહવાહી કરતા હતા. આજે કોરોના સંકટના કારણે જ્યારે તમામ કાર્યક્રમો બંધ છે ત્યારે તેઓ રેડીમેડ ઓનલાઈન બિઝનેસ કરી રહ્યા છે. મિત્રોની મદદથી તેઓનું ઘર તો અત્યારે ચાલી રહ્યું છે, પરંતુ આપ ખાલી કલ્પના કરો કે તમારી સાથે જો આવી કોઈ ઘટના બની હોય તો તમારી પર શું વીતે, અને આજ તુષારભાઈ પણ વીતતી હશે. કોરોનામાં તમામ લોકોને તકલીફો પડી છે, પરંતુ સભ્ય સમાજ તરીકે તમામ સમાજે આગળ આવીને જે પણ લોકો પાછળ રહી ગયા છે તેને આપણે આગળ લઈને ચાલીએ, સાથે લઈને ચાલીએ, તે જ એક આપણી ભારતીય સંસ્કૃતિ પણ છે. અને આવા જે કલાકારો છે એમના કામ જ્યારે બંધ છે કોરોના સંકટની વચ્ચે, તો એ લોકો જે પણ કંઈ કામ કરતા હોય તો તેમાં સમાજે તેમનો સપોર્ટ કરવો જોઈએ, અને ધીરે ધીરે તે લોકો પણ એક આપણી સાથે આવી જાય તેવો તમામ લોકોએ પ્રયાસ કરવો જોઈએ. કોરોના સંકટની વચ્ચે તમામ લોકોને કંઈક ને કંઈક અસર પડી છે, અને તેવામાં જે કલાકારો છે તે કલાકારોને પણ ખૂબ અસર પડી છે. તમામ કાર્યક્રમો જ્યારે રદ થયા છે ત્યારે વડોદરા શહેર નહીં પરંતુ સમગ્ર દેશની વાત કરીએ તો જે કલાકારો છે તે ક્યાંક ને ક્યાંક બહુ જ મુશ્કેલીમાં એમના દિવસો કાઢી રહ્યા છે. જે કલાકારો મ્યુઝિકના સાધનો વગાડતા હતા તે હાલ અન્ય કામો પર લાગી ગયા છે. આપણી સાથે વિશાલ તંબોડી છે, અને તેઓ હાલ આપ જોઈ રહ્યા છો કે તેઓ પાન બનાવી રહ્યા છે. ઓક્ટોપેડના એક કલાકાર જે કાર્યક્રમોમાં ઓક્ટોપેડ વગાડતા હતા, હાલ તેઓ પાન બનાવી રહ્યા છે. ઘરે જ તેઓ પાન બનાવે છે અને લોકોના જે ઓર્ડર હોય છે તે પ્રમાણે તેનું તેઓ આપવા પણ જાય છે. વિશાલભાઈ, કોરોના સંકટની વચ્ચે કલાકારો 6 મહિનાથી હાલ ઘર બેઠા છે, તમે લોકો મહેફિલ સજાવી દેતા હતા, અત્યારે એકદમ સૂનું પડી ગયું છે, પાન બનાવી રહ્યા છે, શું કહેશો? શું કહેશો? મ્યુઝિકનો ધંધો હમણાં બંધ છે, પ્રોગ્રામ બધા કેન્સલ થયા છે, મારી પાસે કમાવા માટે બીજું કંઈ સાધન તો છે નહીં, એટલે હું મારો જે આ ખાનદાની બિઝનેસ છે પાનનો, એ ધંધો હું ચાલુ કર્યો મેં. અને પાનના ધંધામાં પણ હમણાં અસર પડી છે, પણ સાવ પ્રોગ્રામ આવક જે બંધ હતી એના કરતાં સારું છે કે થોડી આવક આનાથી આવે છે અને ઘર ચાલે છે. તો વિશાલભાઈ, તમારો તો આ ખાનદાની ધંધો હતો અને તમે એને કરી દીધો, જી તમારા જેવા જે અન્ય કલાકારો છે શું પરિસ્થિતિ હશે? બધાની પરિસ્થિતિ ખરાબ છે, કોઈને કોઈ કલાકાર કોઈને કોઈ નવો ધંધો લઈને હમણાં ચાલુ કરેલો છે. બધાએ ઘર ચલાવવા માટે કંઈ ને કંઈ ધંધો તો આપણે વિચારવો જ પડે, એમને એમ તો બેસી નથી રહેવાના. જ્યાં સુધી પ્રોગ્રામનો ધંધો ફરી ચાલુ નહીં થાય ત્યાં સુધી કંઈક ને કંઈક આવો નવો ધંધો અમારે શોધીને કરવો પડે છે. વિશાલભાઈ, લોકો એવું પણ ચર્ચા કરી રહ્યા છે, હમણાં જ મારી તુષારભાઈ સાથે વાત થઈ, એમને તો કીધું કે એવા પણ લોકો છે જે પોતાના સાધનો વેચી રહ્યા છે. જી, મારી પાસે ઘણા એક બે કલાકારોના ફોન પણ આવ્યા કે અત્યારે પ્રોગ્રામ છે નહીં, ઘરમાં કોઈ આવક છે નહીં, મ્યુઝિકના સાધન વેચવા માટે મારી પાસે એમના ફોન આવ્યા છે કે તમારી પાસે કોઈ ઘરાક હોય તો મારે આ ઇન્સ્ટ્રુમેન્ટ વેચવું છે, અને અત્યારે હાલમાં મારા ત્યાં ઇન્સ્ટ્રુમેન્ટ પડેલું છે ભાઈ. એટલે એવા દિવસો આવી ગયા છે કે કલાકારને પોતાના ઇન્સ્ટ્રુમેન્ટ વેચીને ઘર ચલાવવું પડે છે. વિશાલભાઈ, એક કલાકારનું જીવન જે રીતે આપણે જે રીતે ફિલ્મોમાં કે ચિત્રોમાં જોયું છે કે
દેવતાઓના રાજા જે ઇન્દ્ર છે એ પણ સંગીતનો આનંદ માણતા હતા. એમના બી દરબારમાં સંગીતકારો હતા. વડોદરાના રાજવીની વાત કરીએ તો એમના પણ દરબારમાં સંગીત હતું. આજે આ સંગીતના જે લોકો છે એ આ મુસીબતમાં મુકાઈ ગયા છે. સમાજથી કોઈ આશા ખરી તમને કે આવું કઈ તમને બહાર લાવે આ બધી વસ્તુઓમાં? અમે લોકડાઉન થયો પછી એક મહિનો અમને એમ કે એક બે મહિના આ પરિસ્થિતિ રહેશે, પણ પછી કોરોનાના કેસ એટલા વધવા માંડ્યા કે 6 મહિના સુધી બધા ધંધા બંધ જ થઈ ગયા અમારા. અમને આશા હતી સરકાર તરફથી કે અમારા કલાકારો માટે કંઈક કરશે, પણ અમારી આશા એ ઠગારી નીવડી કે સરકાર તરફથી અમને કોઈ પણ જાતની સહાય મળી નથી અને મળશે પણ નહીં. હવે અમે એવી આશા છોડી દીધી કે સરકાર અમારા માટે કંઈ કરે. સરકાર એમ કહે છે કે આત્મનિર્ભર બનો. સરકારના કહેવાથી અમે આત્મનિર્ભર નથી બન્યા. અમે પહેલેથી જ આત્મનિર્ભર છીએ. અમને સરકારની ભીખની જરૂર નથી. અમે અમારી રજૂઆત એટલી જ છે કે બધાના ધંધા ચાલુ થઈ ગયા તો કલાકારોના ધંધા કેમ ચાલુ નહીં થયા? અમારી માંગણી એટલી જ છે કે તમે પાછા પ્રોગ્રામની પરમિશન આપી દો. અમે પાછા પ્રોગ્રામ કરીને અમારું ઘર ચલાવીશું. અમને તમારી ભીખની કે તમારી સહાયની જરૂર નથી અમને, કારણ કે તમે કોઈ સહાય કલાકારો માટે તમે કોઈ સહાય નથી કરી. સરકારે શું કર્યું છે? ગરીબ પ્રજા માટે અને માલદાર પ્રજા માટે. મિડલ ક્લાસ તો વચ્ચે સેન્ડવિચ જ છે. હું પોતે ટેક્સ પેયર છું, ટેક્સ ભરું છું, પણ મારા માટે સરકાર કશું જ નથી કરતી. વિશાલભાઈ, જે રીતે તમે વાત કરો છો કે સરકાર પાસે કોઈ આશા નથી ને સરકાર બધા માટે કંઈક ને કંઈક કર્યું છે, પણ તમારા વર્ગ માટે તમને નથી ખબર પડી કે તમારા માટે કશું કર્યું છે. પરંતુ જે વાત કરીએ કે એક હોય છે પૈસા અને એક હોય છે વાહવાહી. જ્યારે તમે સ્ટેજ પર કંઈ વગાડતા હોય, લોકો ઝૂમતા હોય અને જે વાહવાહી મળતી હોય છે અને એક તરફ પૈસા મળતા હોય છે, માનો કે પાનમાંથી તમને પૈસા તો મળી જ જતા હશે, તો એનો ઇંતજાર ખરો કે વાહવાહી પણ મળે એમ? હા, એ ધંધો પણ મારો, હું છેલ્લા 22 વર્ષથી આ મ્યુઝિક ફિલ્ડમાં છું, બરાબર છે? તો પાછો એ ધંધો મારો ચાલુ થાય એવી આશા તો હું રાખું ને કે મારો જામેલો ધંધો હતો. આજે 22 વર્ષથી હું મ્યુઝિક ફિલ્ડમાં હતો અને સારા એવા હું પ્રોગ્રામ કરતો હતો અને સારા પૈસા પણ એમાં મને મળતા હતા વ્યવસ્થિત. તો હું એવી પણ આશા રાખું ને કે ફરી મારો એ ધંધો ચાલુ થઈ જાય અને ફરી મારા ઘરમાં ઇન્કમ ચાલુ થઈ જાય. આ મારું નવું ઘર છે. લોકડાઉન પહેલાં મેં આ નવું ઘર લીધું, રિનોવેશન કર્યું. લગભગ સમજો ને કે 70-80 લાખ રૂપિયાનો મારો આ ખર્ચો થયો છે. મેં બેંકમાંથી લોન પણ લીધેલી છે આના માટે. તો હવે હું એવું ઈચ્છું ને કે મારો એ ધંધો પાછો ચાલુ થઈ જાય ને હું બેંકના હપ્તા પાછા ભરવાના ચાલુ કરી દઉં. ત્યારે બેંકના હપ્તા તો હું ભરું છું, પણ પરિસ્થિતિ મારી પણ એવી આવી ગઈ છે કે મારે જ્યાં ત્યાંથી કોઈની પાસેથી પૈસા ઉછી ના લેવા પડે છે કે ભાઈ હમણાં આપો, મારો બિઝનેસ ચાલુ થશે એટલે હું પાછા તમને રિટર્ન કરી દઈશ. અને આ પાનના ધંધામાંથી પણ હું થોડુંક એડજસ્ટ કરીને હું ધંધો મારો એટલે બેંકના હપ્તાને બધું ઘર ચલાવું છું. વિશાલભાઈ, એવું કંઈ મનમાં ચાલે કે આપણે એક કલાકાર હતા, માનો કે ભાઈ એક કલાકાર, એને એને એક માન અલગ હોય અને પાન બનાવનારને અલગ હોય, એવું કંઈ મનમાં ચાલે કોઈ? ના, એવું કંઈ નથી. હવે આ ખાનદાની ધંધો છે અમારો, એમાં શરમ છે નહીં. મારા દાદાના ફાધર આપણે સર સયાજીરાવ ગાયકવાડ હતા ને, એમના પાન બનાવતા હતા. ઓકે, હા, એટલે આ મારો એક ખાનદાની ધંધો છે. એટલે એમાં આ ધંધો કરવામાં મને કોઈ શરમ નથી. હું પ્રાઉડ ફીલ કરું છું કે ભાઈ મારા બાપ દાદાનો ધંધો અત્યારે હું સાચવી રહ્યો છું અને ચલાવું છું. પણ વિશાલભાઈ, માનો કે તમારે તમે તો સારું વિચાર્યું, પણ બીજા કોઈ હોય અને જો સંગીતના દુનિયામાં જતા રહ્યા હોત અને આ ધંધાને જો બંધ કરી દીધો હોત તો અત્યારે પરિસ્થિતિ શું હોત? પરિસ્થિતિ એવી હોત કે એમણે બીજો કોઈ ધંધો કરવો પડત કે કોઈ જોબ કરવી પડત. એવું તો માનો છો કે હવે એવો સમય આવી જ ગયો છે કે આપણે કંઈક ને કંઈક તો વિચારવું જ પડે ભવિષ્યમાં, કે એક ધંધા પર ના ચાલે કે કંઈ બીજું વિચારવું પડે? હા, આ લોકડાઉન પછી ભલભલાને ખબર પડી ગઈ છે કે
એક ધંધાથી ઘર નહીં ચાલે, બે ધંધા ત્રણ ધંધા તમારે કરવા જ પડશે, તો આગળ આપણું એ ચાલશે. વિશાલભાઈ, છેલ્લો સવાલ. સમાજને તમે બહુ જ ખુશ કર્યા, એમના દુઃખ સુખના કાર્યક્રમોમાં તમે એમને બહુ જ મનોરંજન કર્યું. જી, સમાજ શું કરે તમારા માટે? અમને સમાજ તરફથી અમને જે સ્ટેજ પર તમે લઈ ગયા છો, એ જ સ્ટેજ પર તમે મને અમને પાછા લોકડાઉન પછી લઈ જાઓ, બસ એવી જ આશા છે. અમને ફાઇનાન્શિયલી કોઈની પાસે આશા નથી કે તમે અમને ફાઇનાન્શિયલી હેલ્પ કરો. અમને આ લોકડાઉનમાં સરકારે પણ નહીં ને કોઈએ ફાઇનાન્શિયલી કોઈએ હેલ્પ કરી નથી ને અમે કોઈની પાસે હેલ્પ માંગી નથી. સરકારે કીધું કે આત્મનિર્ભર બનો, અમે આત્મનિર્ભર બનીને આ પાન બનાવીએ છીએ અને વેચીએ છીએ. ખૂબ ખૂબ આભાર વિશાલભાઈ તમારી અમારી સાથે વાતચીત કરવા માટે. આ વિશાલભાઈ છે, તેમનું કેવું છે કે સરકારે જે સૂત્ર આપ્યું છે આત્મનિર્ભર, વિશાલભાઈ બની પણ ગયા છે. તેમનો આ સરકારને કહેવાથી નથી બન્યો, હું પહેલેથી આત્મનિર્ભર છું. એમનો પુસ્તેની કામ છે પાન બનાવવું, અને જ્યારે તેઓ સંગીત સાથે જોડાયા તે છતાં પણ તેમને આ વ્યવસાય છોડ્યો નહોતો, સાઈડમાં એને એટલું જ મહત્ત્વ આપતા હતા, અને આજે આ જ વ્યવસાય તેમનું ઘર ચલાવવા માટે કારગર નીવડ્યું છે. અને આજે પણ વિશાલભાઈ ક્લિયર કહી રહ્યા છે કે સમાજ કે સરકારની કોઈ સહાય નહીં જોઈતી, પરંતુ સમાજને જે તેઓ પહેલાં જે કાર્યક્રમો કરતા હતા અને સમાજ જે રીતે એમને વધાવતું હતું, એવો જ માહોલ ફરી મળી જાય એટલી જ એમની હાલ પૂરતી માંગ છે. અને આવા માત્ર વિશાલભાઈ નહીં પરંતુ આવા અનેક કલાકારો છે જે આ જ રીતે જીવન ક્યાંક ને ક્યાંક ગુજારી રહ્યા છે, પરંતુ તેમને ઇંતજાર ક્યાંક ને ક્યાં એ છે કે તેઓ ફરી એવો મંચ જામે અને મંચ પરથી તેઓ એ પ્રકારનું પરફોર્મન્સ કરે અને લોકો પાસેથી નાણાંની સાથે સાથે લોકોની વાહવાહ પણ મળે, તેનો ઇંતજાર દરેક કલાકારને હોય છે. કેમ કે કલાકાર માટે કહેવાય છે કે કલાકાર પૈસાનો નથી પરંતુ જે કદરદાન હોય છે તેનો તે આશિક હોય છે અને તે જ તેની માંગ હોય છે. કેમેરામેન સતીશ સાથે મનોજ શર્મા, વડોદરા ન્યૂઝ નેટવર્ક માટે.